एक એવી ઘટનાની વાત કરવી છે કે જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે, જીવ જવાનું કારણ શંકાસ્પદ છે અને આ મામલે પોલીસને કંઈ ખબર જ નથી. જુવાન જોધ માણસ મરે છે એ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈને કંઈ ખબર ના હોય ત્યારે અમારે એસપી પાસે જવું પડે અને અમે એસપી સાથે વાત કરી અને વિગતવાર ચર્ચા કરીએ કે આ ઘટનાની પાછળ શું જવાબદાર છે, નવજીવનના સૂત્રો શું કહી રહ્યા છે અને કઈ પ્રકારે તાલિબાની શાસન આવી ગયું છે આ વિસ્તારમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાણ રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓએ કેવો કાળો કહેર વર્તાવ્યો છે એના તમે અનેક અહેવાલો નવજીવનના માધ્યમથી જોયા છે. ખેડૂતોને બક્ષ્યા નથી, જમીન પચાવવાનું કામ બાકી રાખ્યું નથી, લોકોના જીવ લેવાનું કામ આ ખનિજ માફિયાઓએ બાકી રાખ્યું નથી. પરંતુ આમાં પાપ કોનું? આ પાપ સરકારનું છે, આ પાપ એ પોલીસનું છે, આ પાપ ત્યાંના ખનિજ વિભાગના અધિકારીનું છે, રાજ્યના મુખ્યમંત્રીનું છે. કારણ કે તેમણે ક્યારેય આ બાબતમાં ધ્યાન દોરી અને કામગીરી કરવાની તસ્દી નથી લીધી. ભ્રષ્ટાચારનો બોરિંગ કેવો છે એના પણ અહેવાલો અમે તમને ભૂતકાળમાં બતાવી ચૂક્યા છીએ કે સુરેન્દ્રનગરમાં કઈ રીતે વહેવટ ચાલે છે આ ખનિજ માફિયાઓનો, જેના કારણે હવે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે અમે એક અહેવાલ એવો પણ બતાવ્યો હતો કે વર્ષે દાડે લોકો, અનેક લોકો મોતને ભેટી રહ્યા છે આ ગેરકાયદેસર ખાણોની અંદર, પણ ખનિજ વિભાગ અને પોલીસ તેને કુવા સાબિત કરવા મથવા લાગે છે. ગઈકાલે ગજેન્દ્ર જામસિંગ નામના એક આદિવાસી શ્રમિકનું મૃત્યુ થાય છે. એ કોલસાની ખાણ હતી, પરંતુ એને પોલીસે કૂવો બતાવ્યો. એમાંથી ગાળ નહોતો નીકળતો, એની અંદરથી કોલસો નીકળતો હતો, પરંતુ પોલીસે એને કૂવામાંથી નીકળતો ગાળ બતાવ્યો. આ કૂવો ગાળવાનું કામ નહોતું, કોલસા કાઢવાનું કામ હતું. ખનિજ ચોરી ચાલી રહી હતી અને આરોપી કાના સબૂર ભરવાડ કે જેના દ્વારા આ કામ ચાલી રહ્યું હતું તેના વિરુદ્ધમાં પોલીસે આખરે ગુનો દાખલ કર્યો. એ પણ ક્યારે કર્યો? સવારથી નવજીવન ન્યૂઝ અધિકારીઓના અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતું ત્યારે. અમે નથી જાણતા કે જ્યારે અમે પીઆઈને ફોન કર્યો ત્યારે ઇન્ચાર્જ પીઆઈ થાનગઢના છે, જેઓ ઇન્ચાર્જ પીઆઈ છે ઓડેદરા, તેઓ અમને જવાબ આપવાથી શા માટે ભાગે છે. ગઈકાલે અમે તેમને પૂછ્યું ત્યારે તેમની પાસે કોઈ માહિતી જ નહોતી. બાદમાં ગુનો દાખલ થયો ગજેન્દ્ર જામસિંગના મૃત્યુ મામલે આઈપીસી 304 મુજબ આરોપી કાના સબૂર ભરવાડ વિરુદ્ધ. ત્યારે આજે અમારી પાસે એક મહત્વની માહિતી સામે આવી છે સૂત્રો પાસેથી, જેમાં દેવાભાઈ ધમાભાઈ મકવાણા નામનો એક જુવાન જોધ માણસ એ જ જગ્યા પર આ ઘટનાના એક દિવસ પહેલા મોતને ભેટે છે. એનું મોત પણ આ કોલસાની ખાણની અંદર કૂવાની અંદર થાય છે અને એ જે જગ્યા પર ગજેન્દ્ર જામસિંગનું મૃત્યુ થાય છે એની બાજુની જ જગ્યા પર થાય છે. ટૂંકમાં કહીએ તો એક જ ખાતામાં થાય છે. હવે આ જુવાન જોધ દેવાભાઈ મકવાણાના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી, એનું કારણ અમે નથી જાણતા. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ ઘટનાને દબાવવા માટે ખનિજ માફિયાઓ સક્રિય થયા છે. એક વ્યક્તિ મરી ગયો છે, એના કુંબડી વયના બે બાળકો છે. જ્યારે ન્યાય માંગશે ત્યારે આ પોલીસ તેને શું જવાબ આપશે? કદાચ અત્યારે તો આ મામલાને તમે દબાવી દઈશો, પરંતુ જ્યારે ઈશ્વરના દરબારમાં તમને સવાલ થશે ત્યારે તમને વિચાર આવશે કે અમે આ મોતના ધંધાને પણ છોડ્યો નથી. અમે લાશ ઉપરથી મૃતદેહ કહેવો જોઈએ, પરંતુ આ અંતિમ શબ્દ છે, કારણ કે આ ચરમસીમા સુધી પહોંચેલી ઘટના છે. માટે કહેવું પડે કે તમે આ લાશ ઉપર પગ રાખી અને શું કરી રહ્યા છો, આ સવાલ છે. અમે પીઆઈ ઓડેદરાને જ્યારે સવાલ કરીએ છીએ, થાનગઢ પીએસઆઈ કે જેઓ હાલ ઇન્ચાર્જ પીઆઈ છે, ત્યારે તેઓ પાસે જવાબ નથી, અમારો ફોન કટ કરી નાખે છે. અમે જિલ્લા પોલીસવડા સાથે વાત કરી ત્યારે અમને જિલ્લા પોલીસવડા જણાવે છે કે આ બાબતની વિગતો અમને મોકલો, પૂરતી વિગતો અમારી પાસે પણ નથી, અમને માહિતી અને તપાસના આધારે ગુનો દાખલ કરીશું. ત્યારે સુરેન્દ્રનગરની જનતાએ સમજવું પડશે કે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા કાંડ માટે તમે સીધા જ એસપીના સંપર્કમાં રહો, કારણ કે નીચે પીઆઈ પત્રકારોને જવાબ આપવા નથી માંગતા અને આવા મામલા એમના પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી, કારણ કે મેં તપાસ કરી છે, કાંઈ પણ જગ્યાએ પોલીસ સ્ટેશનની ડાયરીમાં આ ઘટનાની નોંધ કરવામાં નથી આવી, નથી ગુનો દાખલ કરવામાં આવ્યો. આ દેવાભાઈ મકવાણા મૂળ આણંદ પરના છે, અમે પોલીસને માહિતી આપીએ છીએ. મૂળ આણંદ પર ગામનો વતની છે. થાનગઢ નજીકનું આ ગામ છે, જામવાડીથી આગળ ભડુલામાં ચાલતી કે જ્યાં ગઈકાલે ગજેન્દ્ર જામસિંગનું મૃત્યુ થયું એ જ કોલસાની ખાણની નજીકની ખાણમાં મૃત્યુ થયું છે.
જોઈએ આશા રાખીએ કે ન્યાય થશે, જોઈએ આશા રાખીએ કે આ તાલિબાનનું શાસન એક વખત ખતમ થશે. આશાની કિરણ છે, એસપી કાર્યવાહી કરશે અને આ જ રીતે જો ધડાધડ ગુના દાખલ થવા લાગશે તો આવા ખનિજ માફિયાઓ લાંબો સમય સુધી આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા નહીં રહે. અહેવાલો સાથે મળતા રહેશું. નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાયા.